સમાચારમાં સૌથી પહેલાં વાત કરીશું રેપિડ ટેસ્ટિંગ કીટના વિવાદની ભારતે ચીનથી પાંચ લાખ રેપિડ ટેસ્ટિંગ કીટ મંગાવી હતી તે ઓર્ડર કેન્સલ કર્યો છે સરકારનો દાવો છે કે ટેસ્ટિંગ કીટ પરીક્ષણમાં યોગ્ય પરિણામ નહોતી આપી શકતી અને આ સાથે જ કેન્દ્ર સરકારે રાજ્યોમાં જે મોકલેલી ટેસ્ટિંગ કીટ છે ટેસ્ટિંગ કિટ પરત મંગાવી લીધી છે આ કિટ્સ મારફતે સંક્રમિત લોકોના લોહીમાં એન્ટીબોડીઝની ઓળખ કરી શકાય છે આ કિટ મારફતે પરિણામ મેળવતા ત્રીસ મિનિટનો સમય લાગે છે જેના કારણે અધિકારીઓને ખાસ વિસ્તારમાં સંક્રમણનો અંદાજો આવી શકે જો કે રેપિડ ટેસ્ટિંગ કિટ મારફતે કોરોના વાયરસનો ટેસ્ટ થઈ શકતો નથી તેથી પહેલાં જ વૈજ્ઞાનિકોએ આ કિટ પર સવાલો ઉઠાવ્યા હતા ભારતના કેટલાક રાજ્યોએ રેપિડ ટેસ્ટિંગ કીટના ઉપયોગ અંગે ફરિયાદો કરી હતી આ ટેસ્ટિંગ કીટના ઉપયોગ પછી ફરિયાદો કરી હતી અને આ સાથે જ પરિણામોની જે વિશ્વસનીયતા છે આ કીટના ઉપયોગ પછી તે માત્ર પાંચ ટકા જ હતી રાજ્યોના જણાવ્યા પ્રમાણે જે દર્દીઓ કોરોના વાયરસથી સંક્રમિત હતા તેમના જ્યારે આ કીટથી ટેસ્ટ કરવામાં આવ્યા તો તેમના ટેસ્ટ પણ નેગેટિવ આવ્યા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે આઈ સીએમઆરના ક્વોલિટી ચેકમાં પણ આ કીટ ફેલ થઈ સોમવારે દિલ્હી હાઈકોર્ટે પણ કહ્યું હતું કે ટેસ્ટિંગ કિટ માટે વધારે રૂપિયાની ચૂકવણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ ચીની દૂતાવાસના પ્રવક્તા છે જે રોંગ તેમણે તેમના નિવેદનમાં કહ્યું કે ચીનથી નિકાસ થયેલા ચિકિત્સા ઉત્પાદકોની ગુણવત્તાની જે ખાતરી છે તે કરવામાં આવે છે અને કેટલાક વ્યક્તિઓ દ્વારા તેને દેશપૂર્ણ કહેવું અનુચિત છે અને સાથે જ પૂર્વગ્રહયુક્ત પણ છે बीजी तरफ भारत कहूँ कि हमें पता किट विकसावा योजना पर काम करी रही है आर टी पी सी आर की किट और इसी प्रकार से एंटीबॉडी टेस्ट की किट ये दोनों चीज़ें जो है हम भारत के अंदर ही इसका प्रोडक्शन जो है करके और भारत की रिक्वायरमेंट्स को पूरा करने में काफ़ी हद तक मई के महीने में सक्षम होंगे जैसा कि हमारा टारगेट है कि 31 मई तक हम एक लाख टेस्ट देश में करना चाहते हैं हर रोज़ उस टारगेट को अचीव करने में भी ये डेवलपमेंट हमें बहुत मदद करेगी और अभी जो एंटीबॉडी टेस्ट किट के बारे में विदेशों से जो किट आती है उसके बारे में बहुत सारी उसकी क्वालिटी से जुड़े हुए इश्यूज हैं वो सब भी हमारे को उनका समाधान मिलेगा અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા ચીન સામે કોરોના વાયરસને કારણે તેમના દેશને થયેલા નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરી શકે છે અને અને હવે જોઈએ ફોટો ઓફ ધ ડે આ જ ફોટોની જો વાત કરવામાં આવે મહામારીના આ સમયમાં લોકો એકબીજાને મદદરૂપ તો થઈ રહ્યા છે બીજી તરફ અસમાનતા અને ભેદભાવની દિવાલો પણ ચણાઈ રહી છે કોરોના સંક્રમણને અટકાવવા માટે તમિલનાડુએ વેલ્લોર અને આંધ્રપ્રદેશના ચિત્તુર વચ્ચે અવરજવર રોકવાના હેતુથી પાંચ ફૂટ લાંબી આ દિવાલ આપ જોઈ શકો છો તે ચણી દીધી છે જ્યારથી કોરોના વાયરસ ફેલાયો ત્યારથી જ વૈજ્ઞાનિકો જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આખરે આ વાયરસ આવ્યો ક્યાંથી ત્યારે નજર કરીએ કોવિડ નાઇન્ટીનના મૂળ સુધી પહોંચવા પ્રયાસ પર જાન્યુઆરીમાં સંશોધકોએ કોરોના વાયરસનો જિનેટિક કોડ પ્રકાશિત કર્યો હતો તે પશ્ચિમ ચીનમાં મળી આવતા ચામાચીડિયાની એક પ્રજાતિ સાથે મળતો આવતો જણાતો હતો આ પ્રજાતિ મોટી સંખ્યામાં એક સાથે હોય છે આથી સરળતાથી વાયરસ ફેલાવી શકે છે પણ તેમના શરીરમાં આ વાયરસનું પ્રમાણ ઘણું ઓછું છે આથી કેટલાક વિચારે છે કે પેંગોલિન એટલે કે કીડી ખાઉં અથવા અન્ય પશુમાંથી આ વાયરસ મનુષ્યોમાં ફેલાયો હશે. જો વાયરસ કોઈ માધ્યમથી ફેલાયો હોત તો તેનામાં બદલાવ આવ્યો હશે જેના કારણે જ તે મનુષ્યોને સંક્રમિત કરવા માટે સક્ષમ બની શક્યો. તો પછી 1 કરોડથી વધુ વસ્તી ધરાવતા વુહાનમાં તે કઈ રીતે ફેલાયો? આ સ્થળ સૌથી પહેલા શંકાનું કેન્દ્ર બન્યું તે જીવતા પશુઓના વેચાણનું માર્કેટ છે.

દાવાઓનું કેન્દ્ર સ્થાન આ સંસ્થા છે જે માર્કેટથી ત્રીસ મીટરના અંતરે છે જે ચેપી રોગો પર અભ્યાસ કરી રહી હતી સંસ્થાના ઇન્ચાર્જ સાયન્ટિસ્ટ કહે છે કે અહીંથી કોઈ પણ પ્રકારનું લીક અશક્ય છે વળી યુ એસની આર્મીએ પણ કહ્યું છે કે વાયરસ તેની જાતે જ ફેલાયો હોઈ શકે છે વળી ચીનમાં પણ એ સવાલ સંવેદનશીલ બન્યો છે કે આ વાયરસ આવ્યો ક્યાંથી આ મહિને ત્યાં રહેલા વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે તેના મૂળ વિષયનો કોઈ પણ અભ્યાસ પહેલા સરકાર દ્વારા તપાસવામાં આવશે અને પછી જ તેને પાસ કરવામાં આવશે વાયરસ કઈ રીતે ફેલાયો તેની માહિતીઓ ઉપર અંકુશ લગાવવાની બાબત અને ત્વરિત પગલા લેવામાં નિષ્ક્રિયતા સહિતના મુદ્દા ખૂબ જ મહત્વના બની ગયા છે અને એક જ રાજકીય પક્ષ દ્વારા ચાલતી સરકાર માટે આ મુખ્ય બાબત છે પણ આ વિષય રાજકારણથી પણ વિશેષ છે કેમ કે તે આપણા ભાવિનો સવાલ છે વૈજ્ઞાનિકો પણ માને છે કે વાયરસના મૂળ સુધી જવું જરૂરી છે કેમ કે તો જ આપણે આગામી વૈશ્વિક મહામારીથી આપણી જાતને બચાવી શકીશું બીબીસી સમાચારમાં સમય વિરામનો આગળ જોઈશું યુકેની સરકાર અને ડોક્ટર્સ કેવી રીતે કરી રહ્યા છે મહામારીના સંકટનો સામનો મધદરીએ ફસાયેલા રોહિંગ્યા શરણાર્થીઓને બચાવવા યુએન ની અપીલ એક વિરામ માટે મળીએ થોડી જ વારમાં

બે અઠવાડિયાની સારવાર છતાં તેઓ બચી ના શક્યા અમને ખાતરી છે કે હોસ્પિટલમાં તેમની સારવાર સારી રીતે નથી થઈ તે બહુ જ મુશ્કેલ સમય હતો તેમને આઈસીયુમાં એડમિટ કર્યાના એક અઠવાડિયા પછી અમારી ડોક્ટર સાથે ફોન પર વાત થઈ ત્યાં સુધી અમે માત્ર નર્સ અને એડમિન સ્ટાફ સાથે વાત કરતા રહ્યા હું સમજી શકું છું કે તેમના પર દબાણ હતું કારણ કે મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા હતા બ્રિટનમાં કોરોના વાયરસના કારણે વીસ હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે સ્વાસ્થ્ય સેવાની જરૂરિયાતો ફ્રન્ટ લાઇન પર લડી રહેલા સ્ટાફ માટે સાધનોની અછત અન્ય દેશોની સરખામણી ઓછા ટેસ્ટ તેમજ આઈસીયુમાં વધતા દબાણનો મુદ્દો અહીં રોજેરોજ ઉઠી રહ્યો છે જેવું લાગે છે કે અમે તેની ઉપર કાબુ મેળવી લીધો એવા જ નવા દર્દી આવી જાય છે રોજ લાગે છે કે આજે સ્થિતિ સુધરી જશે પરંતુ એવો દિવસ આવતો જ નથી જો કે દુનિયાના સૌથી વિકસિત દેશોમાંથી એક બ્રિટન આ સ્થિતિ સુધી કેવી રીતે પહોંચ્યું गवर्नमेंट ने ये कहा था कि इनिशियली हर्ड इम्यूनिटी मतलब एक से दूसरे को लगेगा और खाली एटी uh, परसेंट लोग तो खुद ही रिकवर हो जाते हैं तो धीरे धीरे फैलेगा सब लोगों को इम्यूनिटी हो जाएगी और ठीक हो जाएगा लेकिन जब रिट्रोस्पेक्टिवली इसको देखते हैं तो समझ में आती है कि ये बात तो सही नहीं थी और टेस्टिंग पहले से करना बहुत जरूरी था સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપર દબાણ તો છે પરંતુ એ પડી ભાંગી નથી બ્રિટનમાં થોડા જ દિવસોમાં ત્રણ મોટી ફિલ્ડ હોસ્પિટલ ઊભી કરાઈ ખાનગી કંપનીઓ સાથે મળીને વેન્ટિલેટર્સ પણ બનાવવામાં આવી રહ્યા છે અહીં લોકડાઉનને ચાર સપ્તાહથી પણ વધુ સમય થઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો પડી રહ્યો છે સુપરમાર્કેટ સહિત તમામ જીવન જરૂરી સેવાઓ ચાલુ છે જો કે સ્કૂલો બંધ છે જરૂરી સેવાઓ માટે કામ કરતા લોકોના બાળકો સ્કૂલે જઈ શકે છે ब्रिटेन में लॉकडाउन के दौरान भी इस तरह दिन में एक बार घर के पास कहीं खुली जगह में आकर एक्सरसाइज करने की अनुमति है बशर्ते आप सोशल डिस्टेंसिंग के नियमों का पालन करें नौकरियों और व्यवसाय ने बचाव रखा आर्थिक मदद कराई रही है सरकार बिजनेस लोन तमज घना ने त्रो महीना सुधी एसी टका सुधी पगार अमे आ स्तर सुधीन आर्थिक संकट क्यों આ સમય પોતાની વિચારધારાને બાજુએ મૂકીને લોકોની સુરક્ષા અને મદદના સરકારના ઉદ્દેશને પૂરું કરવું જરૂરી છે જોકે ત્રણ મહિના બાદ શું થશે અને લોકડાઉનમાંથી ઉગરવાની નીતિ શું હશે એ વિશે કોઈ સ્પષ્ટતા નથી સંયુક્ત રાષ્ટ્ર સંઘે મધદરિયે ફસાયેલા રોહિંગ્યા શરણાર્થીઓને બચાવવા માટે અપીલ કરી છે જેઓ મ્યાનમારની કતલેઆમથી જીવ બચાવીને બાંગ્લાદેશ ગયા હતા અને ત્યાં શરણાર્થી શિબિરમાં રહેતા હતા બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે મલેશિયા તરફ જઈ રહેલી એક બોટ દરિયામાં ફસાઈ ગઈ કેટલાય લોકોએ આ સમયે દરિયાનું પાણી પીને જીવન ટકાવી રાખ્યું જોઈએ આ રિપોર્ટ મધદરીએ મહિનાઓ સુધી ફસાયા બાદ રોહિંગ્યા શરણાર્થીઓ ભૂખ સુરક્ષા અને ડરનો સામનો કરી રહ્યા છે કોરોના વાયરસના ડરને પગલે મલેશિયા લઈ જનારી બોટ તેમને તર છોડી ગઈ બાદમાં તેઓ કિનારે આ રીતે પાછા આવ્યા જેમાં કેટલાક બાળકો પણ સામેલ છે બાંગ્લાદેશ કોસ્ટગાર્ડે તેમને બચાવ્યા અને જેઓ બચી ગયા તેઓ એમના જેવા સંખ્યાબંધ મૃતકોની કહાણી કહી રહ્યા છે પ્રત્યક્ષ કહે છે કે જે મરી ગયા તેમના મૃતદેહોને દરિયામાં ફેંકી દેવાયા હતા મોહમ્મદે લઈને ચૂકવી જોખમી મુસાફરી ખેડી હતી તેમણે અમને કહ્યું કે શરણાર્થી કેમ્પમાં તેમને કામ ના મળી શક્યું વળી તેમની બોટમાં ઘણા લોકો હતા તેમણે વધુમાં કહ્યું કે અમે ભૂખ્યા હતા હું બીમાર થઈ ગયો હતો અમે મલેશિયા ગયા પરંતુ બે વખત અમને પરત મોકલી દેવાયા કહેવાય રહ્યું છે કે મલેશિયાથી પરત ફરેલા ઘણા શરણાર્થીઓ મદદ બોટમાં ફસાયેલા છે. અમે બાંગ્લાદેશના વિદેશ મંત્રીને આ વિષય પૂછ્યો. શું તમે બોટ્સ પરત મોકલી દેશો? ઈટ ઇઝ ડોન્ટ વોન્ટ મુશ્કેલ સવાલ છે કેમ કે અમે લોકોના જીવ જાય એવું નથી ઈચ્છતા. આ માત્ર બાંગ્લાદેશની જવાબદારી નથી કે તેઓ શરણાર્થીઓને મદદ કરે. અમેરિકા, યુકે, યુરોપિયન યુનિયન પણ કરી શકે છે. બાયક યુએસએ, યુકે, યુરોપિયન યુનિયન વિશ્વના દેશોએ તેમની સરહદો સીલ કરી દીધી છે ત્યારે સવાલ એ છે કે આ શરણાર્થીઓને કોણ બચાવશે મદદની રાહ જોઈ રહેલા હજારો રોહિંગ્યા શરણાર્થીઓ આશાની મીટ માંડીને બેઠા છે

तीन मई तक अगला लॉकडाउन है उसके आगे क्या होगा किसी को पता नहीं कोरोना का संकट कितनी दिन रहेगा किसी को पता नहीं और इसी बीच अपने घर में बैठे हुए जो मजदूर हैं उनका संयम जो है वो अब टूटता दिखाई दे रहा है दिल्ली के बॉर्डर पे जो सिचुएशन आई थी वैसी स्थिति तो मुंबई में उस वक्त नहीं आई लेकिन अब एक महीने बाद जब सरकार के ये दावा कर रही कि उनके खाने पीने की इंतज़ाम हम कर रहे हैं लेकिन फिर भी उनका संयम जो है वो अब टूटने लगा है और लोग अब बाहर जाने के लिए पैदल साइकिल पे अपना रास्ता है वो पकड़ रहे हैं उत्तर भारत की ओर नासिक से जो रास्ता जाता है उस रास्ते पे थोड़े समय के लिए चल के आए और वहाँ पे आप जैसे चलिए आपको थोड़े दिन अंतराल के बाद कुछ ग्रुप्स दिखाई देंगे कुछ जो इकट्ठा है अपने गांव के हैं किसी एक ज़िले के हैं और वो चल पड़े हैं उत्तर भारत की ओर यहाँ से कानपुर चलते जाना ऐसे संभव है आपको लगता है अभी क्या करेंगे इधर कैसे बैठ के गुजारा लॉकडाउन तो आप भी समझ रहे हैं कि अभी एक महीना हो गया और ये तीस तारीख को खुलने वाला है छः लोग रहते हैं भाड़े से और अभी एक महीने का एक मीटर का हम लोग दूरी कैसे बना के रख सकते हैं तीन मई तक रुके बराबर है तो कैसे रुके अभी तो पहले ही बता रहे हैं चार हफ़्ते और पाँच हफ्ते बढ़ सकता है लॉकडाउन अभी केसेस भी ज़्यादा बोलें बढ़ रहा है अभी लॉकडाउन खोल देंगे तो बहुत भारी हो जाएगा बहुत भारी पड़ेगा लोग सिर्फ चलते नहीं जा रहे हैं हम थोड़ा और जाते हैं तो देखते हैं कि एक साइकिल लेके एक ग्रुप जो है वो जा रहा है साइकिल से कहाँ पे जा रहे हो लेकिन कहाँ पे यूपी में इलाहाबाद साइकिल से इलाहाबाद इलाहाबाद क्यों ऐसा क्यों कर रहे हैं क्या करेगा नहीं खाने क्या करो मतलब भूकमरिया आप कहाँ जा रहे हो सर मैं भी यूपी जा रहा हूँ से साइकिल से, क्या, क्या से खाने के लिए कुछ है नहीं जब तक पैसा था तब तक, तक खाते थे तक पैसा खत्म हो गया हम लोग जो भी बचा हम जो तो रास्ते में खाते निकल जाएंगे साइकिल से समय विराम नो यूरोपीय देशों में लॉकडाउन करवा करने शू नीति एक विराम माटे

નાઇજીરિયાએ જાહેરાત કરી છે કે તે અબુજા અને લાગોસમાં બીજા અઠવાડિયા સુધી લંબાવે છે પરંતુ રાષ્ટ્રપતિ બુહારીએ સંકેત આપ્યા કે પ્રતિબંધોને જ હળવા પણ કરાશે જોકે લોકોએ માસ્ક પહેરવા પડશે ન્યુઝીલેન્ડમાં આશરે ચાર લાખ લોકો એક મહિનાના લોકડાઉન પછી પહેલીવાર કામ પર પાછા ફર્યા કાફે અને ટેકઅવે શરૂ કરાયા છે જોકે સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરાઈ રહ્યો છે એચએસબીસી બેન્કે અપેક્ષિત નફાના આંકડાની ખરાબ સ્થિતિ માટે કોવિડ નાઇન્ટીન મહામારીને જવાબદાર ઠેરવી જે દર્શાવે છે કે છેલ્લા ત્રિમાસિક ગાળામાં નફો અડધો થઈ લગભગ ત્રણ પોઈન્ટ બે અબડ ડોલર પર પહોંચી ગયો છે તેના બે સૌથી મોટા બજાર હોંગકોંગ અને ચીને રોકાણમાં ઘટાડો કર્યો છે

પરંતુ આ બધાની પાછળ અંદરખાને તમામ સરકારો આને કઈ રીતે ખોલવું તેની યોજના વિચારી રહ્યા છે સ્વિટ્ઝરલેન્ડે પોતાને ત્યાં વળંગની દુકાનો ખોલવાની પરવાનગી આપી પરંતુ દરેક જણે માસ્ક તો પહેરવું જ પડશે જે પ્રથમ ચરણ છે બેજિંગમાં સેકન્ડરી સ્કૂલને ફરી શરૂ કરી દેવામાં આવી છે જો કે કોઈ વિદ્યાર્થી એકબીજાની પડખે નહીં બેસી શકે કારણ કે આ વાયરસ ફરી ઉથલો મારે એનું જોખમ રહેલું છે એવરીથિંગ અભા વોટ હેપન્સ નેક્સ્ટ હેન્જીઝ ઓન ધ્રેસ ઇફ ઇન્ફેક્ટ હવે પછી શું થશે એ સંક્રમણના દર પર આધાર રાખે છે જેને વૈજ્ઞાનિકો આર નંબર કહે છે યુકેમાં જે પ્રકારનો વ્યાપ વધ્યો તેને ત્રણ કહેવાય છે એટલે કે જેને પણ સંક્રમણ લાગ્યું તે આગળ ત્રણ જણાને લગભગ ફેલાવી શકે પરંતુ ત્યાર પછી આ વ્યાપનો દર ઘટીને શૂન્ય પોઈન્ટ સાત પર આવી ગયો આ એક અંદાજ છે પણ મોટે ભાગે તે એકની નીચે છે

પરંતુ આ જે દેશ કરી શક્યો એને માટે પણ અઘરું છે જેમ કે ન્યુઝીલેન્ડ સફળ થવા અમે શોધને યુદ્ધ ધોરણે શરૂ કરી કે કોને કોને સંક્રમણ છે આ ઘાસમાં સોય શોધવા જેવું છે અને અમને તમારી મદદ જોઈએ છે આ કામ પૂરું કરવા માટે બીજું પગલું છે સંપર્કને શોધવા જે સંક્રમિત છે ચીનમાં એક નાનકડી સેનાની આની પાછળ જે આ વાયરસથી સંક્રમિત હોય તેને પકડી પાડતી અને યુકેમાં આ જ પ્રકારનું કામ અઢાર હજાર લોકો માટે થાય તેવી યોજના છે ઉપરાંત એવી એપ જે આ કાર્યમાં મદદ કરે તેનો ઉપયોગ વધારવો જો આની સાથે એપ પણ આવે તો ખરેખર અગત્યનું બની રહે કે જેમાં લોકો આનો ભાગ હોય કારણ કે જ્યાં સુધી અનેક લોકો આ એપનો ઉપયોગ ન કરે ત્યાં સુધી તે કાર્ય નહીં કરે અને આના માટે સરકારે એમનો પ્લાન આપણને જણાવવો પડે અને આપણે તેમાં કઈ રીતે મદદ કરી શકીએ તે જોવું પડે અને જો સંપર્ક શોધવામાં વધારે સંક્રમિત લોકો મળે તો પછી જાતે અંતર જાળવીને અલગ થઈ જવું જોઈએ આમાં ધીરજ ખૂટી પડે પરંતુ જો આવતા વર્ષ સુધી લંબાય તો પછી સમગ્ર દેશને લોકડાઉન જાળવવું એ જ વિકલ્પ છે આપણી પાસે ખરેખર બે વિકલ્પ છે એ કે આપણે બધા લોકડાઉનમાં જ રહીએ અને વાયરસ ફેલાય નહીં અથવા બીજું એ કે આપણે જો કોઈ સંક્રમિતના સંપર્કમાં આવીએ તો માત્ર આપણી જાતને લોક કરી લઈએ અમુક સમય માટે જે પણ હોય એ પણ આપણી સામે હવે નવા પ્રકારની સામાન્ય સ્થિતિ હશે ગ્રીસની એક હોસ્પિટલમાં જન્મદિવસની કેક હવે સંપૂર્ણ સુરક્ષા કવચ સાથે ડિલિવર થઈ લોકડાઉન તબક્કાવાર હટશે પણ એ એટલું ઝડપી શક્ય નહીં બને આમ તો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા અમુક લોકોએ બહાર નીકળવું જ પડે આ ડિસ્ટન્સ જાળવવું બોલ્ટ તમને યાદ અપાવી શકે છે કે બે મીટરનું અંતર કેટલું હોય છે આઠ માં તેમણે પોતાના પ્રતિસ્પર્ધીને બે મીટરના અંતર જરાવ્યા હતા પણ તમે બે મીટરનું અંતર કેવી રીતે માપશો જવાબ ઘણા છે વોક્સવેગન યા બીટલ કાર ને અડધી કરો એટલું વીસ જેટલા મોનાક પતંગિયાઓ એકબીજાની જોડે જોડે બેઠા હોય એટલું અંદાજે એક માઇકલ જોર્ડન જમીન પર સુતા હોય એટલું વેલ તેઓ અહીંયા ક્યાંથી આવશે તો તેના બદલે યોગા મેટ પણ ચાલી જશે અથવા તો દસ મકાઈના ડોડા અથવા પંદર મધ્યમ કદના મરઘીના મરઘી ઈંડા ઓસ્ટ્રેલિયામાં તો ત્રણ કોઆલા કે એક કાંગારું અને આર્જેન્ટિનામાં બે કેપીબારાને સ્ટાન્ડર્ડ ગણવામાં આવે છે અને જો આમાંથી કંઈ પણ કામ ન લાગે તો આ કેનેડિયન મഹാશય પાસેથી પ્રેરણા લઈ શકો છો અને હવે વાત કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગની અહીંનો નજારો અને કુદરતી દ્રશ્યો સમગ્ર વિશ્વમાંથી આવતા પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે પરંતુ મહામારીનો વ્યાપ રોકવા લોકડાઉન થયું જેનાથી એશિયાનો સૌથી વિશાળ

આ ગાર્ડનને સાત ઢોળાવમાંથી એ રીતે બનાવાયું છે કે જેનાથી સમાન ઢાળ સાથે ગાર્ડનનો નજારો તમામ દિશાઓમાંથી એક સરખો દેખાય જબરવાન પહાડી વિસ્તારમાં આવેલ ત્રીસ હેક્ટરમાં ફેલાયેલ આ તુલિપ ગાર્ડનમાં પંચાવન પ્રકારના તુલિપ રોપાયેલા છે જેમાં આ ઋતુમાં ચાર નવા પ્રકારનો ઉમેરો થયો છે જોકે કોરોના વાયરસને કારણે આ ગાર્ડન સુમસામ છે સામાન્ય રીતે દર ઋતુમાં દિવસ માટે ખુલ્લું મુકાય છે તુલીપ ખૂબ ટૂંકા સમય માટે જીવી શકે છે લઈને ચાલી રહેલી અટકળો પર બીબીસી કાર્ટુનિસ્ટ કીર્તિશ ની કલમે આજનો કટાક્ષ બીબીસી સમાચારમાં આજ માટે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું આજ સમયે